હે ગાઈસ, કેમ છો? આ વિડીયોમાં આપણે જીપીએમસી એક્ટ વિશે જોઈશું, એની થોડીક ઘણી જે આર્ટિકલ્સ હશે એની અંદર જીપીએમસી એક્ટમાં આવતા તે આપણે જોઈશું. તો પહેલાં તો જીપીએમસીનું ફૂલ ફોર્મ થાય છે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ. તે જ્યારે આપણે મહારાષ્ટ્ર અને ગુજરાત સાથે હતું 1949માં, તો ત્યારે જે જીપીએમસી એક્ટ છે તે જે બીપીએમસી એક્ટ છે, બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, તેની અંદરથી જે જીપીએમસી એક્ટના જેટલા કેટલાક આર્ટિકલ્સને જે લોસ છે તે એડેપ્ટ કરવામાં આવ્યા છે. તો આપણે આગળ જોઈએ તો સંક્રામક રોગોનો અટકાવ અને તેના નિયંત્રણ માટેનું, તો પહેલાં તો એ જે બીપીએમસી એક્ટ હતી તેની 61 અને 61G ધારા મુજબ સંક્રામક રોગોને ફેલાવતા અટકાવવા તથા તેની તપાસ કરવાના હેતુસર પૂરતા પ્રયત્ન કરવા એ મહાનગરપાલિકાનું ફરજિયાત કર્તવ્ય છે. જીપીએમસી એક્ટની જે 421મી ધારા છે, 421મો આર્ટિકલ છે, તે શું કહે છે? તો એ જે દરેક જેટલા પણ મેડિકલ પ્રેક્ટિશનર હશે જે સાર્વજનિક ખાનગી કે સાર્વજનિક સ્થાનમાં કોઈ પણ સંક્રામક રોગ હોય આવ્યો હોય તો તેના વિશેની જાણકારી આપવાની રહેશે. જેટલા પણ મેડિકલ પ્રેક્ટિશનર કે હશે તેમને કાં તો એ ખાનગી કે સાર્વજનિક હોસ્પિટલમાં એ સંક્રામક રોગની કોઈ દર્દી સારવાર લઈ રહ્યું હોય તો એના વિશેની જાણકારી મેડિકલ પ્રેક્ટિશનરને એ લોકોએ આપવાની રહેશે. પછી છે 422મો આર્ટિકલ. તો જે લોક સ્વાસ્થ્ય વિભાગને એવું લાગે કે કોઈ સ્થાનનું જ્યાં કોઈ ખતરનાક બીમારી હોવાની શંકા છે ત્યાં નિરીક્ષણ કરવું જરૂરી લાગે તો તેઓ એ સ્થાનનું નિરીક્ષણ કરી શકે છે. એટલે કે કોઈ સ્થાન શંકાસ્પદ લાગે તો એ સ્થાનની નિરીક્ષણ કરવાનો જે તેમની પાસે અધિકાર છે. 422મો આર્ટિકલ એ કહે છે. 423મો આર્ટિકલ શું કહે છે? કે કોઈ કૂવા કે ટાંકી કે કોઈ પણ અન્ય સ્થાનનું કોઈ પાણી એ લોકોને ગંદુ લાગે કે પીવા લાયક નહીં લાગે તો એ પાણીને ખાલી કરાવવાનું કે પાણી રોકવાનું જે અધિકાર છે તે આ આર્ટિકલમાં આપવામાં આવ્યો છે. 423 આર્ટિકલમાં જેનાથી જે પાણીથી બીમારી ફેલાઈ શકે તેવા પાણીને ખાલી કરાવવાનું કે રોકવાનું અધિકાર છે. પછી છે 424માં શું છે કે જે દર્દી છે જે બીમારીગ્રસ્ત દર્દી છે તેને એ બીમારીનો ઈલાજ કરતી હોસ્પિટલમાં પહોંચાડવાની જવાબદારી કે આદેશ આપવાની સત્તા આપેલી છે 424 આર્ટિકલમાં. પછી 425 છે. તો 425માં શું છે કે ઇન્ફેક્શન થવાની સંભાવના હોય તેવા મકાનો કે તેમાંની કોઈ વસ્તુને સાફ કરવાની કે તેને રોગાણુમુક્ત કરવાના હેતુથી માસિક કે વાપરનારને માલિક કે વાપરનારને નોટિસ આપી શકાય છે. ગંભીર કેસોમાં સાવધાનીના ઉપાય તરીકે નિશ્ચિત મુદત સુધીમાં મકાન ખાલી કરવાના હેતુથી હુકમ બહાર પાડી શકાય છે. જે માલિક વાપરનાર તેનાથી સહમત ન હોય તો પાલિકા લોક સ્વાસ્થ્યના હિતમાં કાર્યવાહી કરી શકે છે તથા દંડ વસૂલ કરી શકે છે. તો 425 જે છે તે લોક સ્વાસ્થ્ય અધિકારીને આઈડિયા સત્તા આપે છે, અધિકાર આપે છે. 426 શું કહે છે? 426માં શું છે કે કોઈ સંક્રામક રોગનો ફેલાવો અટકાવવા નોટિસ આપ્યા પછી ઝૂંપડી કે રોડનો નાશ કરવાના હેતુસર જોગવાઈ કરવામાં આવી છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ હાનિકારક જૂના કપડાં કે પથારી શહેરની અંદર લાવવા પર રોક લગાવે છે. 427મો આર્ટિકલ. લોક સ્વાસ્થ્યની સુરક્ષાના હિતમાં નિયત જગ્યા પર રાખેલી વસ્તુઓનો નાશ કરવા કે રોગાણુમુક્ત કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
428 ખતરનાક બીમારીથી ગ્રસ્ત વ્યક્તિને જાહેર વાહનો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પ્રવેશ કરવાથી રોકે છે. 429 ખતરનાક બીમારીગ્રસ્ત વ્યક્તિને મફતમાં વાહનની જોગવાઈ કરે છે. આ બીમાર વ્યક્તિને જે સાર્વજનિક વાહનમાં લાવવામાં આવી હતી તે વાહનના માલિકને કે ડ્રાઈવરને કે તે વાહનને રોગમુક્ત કરવાના હેતુથી તરત કાર્યવાહી કરશે. કોઈપણ 433 કોઈપણ મકાનને કે ઓરડો ખાસ કરીને હોટલ લોજિંગ હાઉસ રોગાણુમુક્ત કર્યા વગર કે તે ચેપગ્રસ્ત હોવાની શંકા થવા પર ભાડેથી આપી શકાશે નહીં. કાયદાકીય ધારો 434 કોઈ ભયાનક બીમારી કે ચેપી બીમારીના ફેલાવાના ખતરાની સ્થિતિમાં વિશેષ ઉપાય કરવા માટેના હેતુસર સત્તા આપે છે. પછી ખાદ્ય પદાર્થોના સંબંધમાં સ્વચ્છતાના તથા ટીવી દુકાનો તથા ફેરિયા ઉપર નિયંત્રણ. તો 394નો આર્ટિકલ કહે છે ખાદ્ય પદાર્થો સંબંધી કાર્યો પર લાયસન્સ પ્રથા દ્વારા નિયંત્રણ રાખવામાં આવે છે. 412 દૂધ અને દૂધજન્ય પદાર્થ વેચવામાં આવે છે એવા વેપારને લાયસન્સ આપવાની સંબંધિત વાતો પર નિયંત્રણ રાખે છે. 414 એવી ખાદ્ય સામગ્રી જો તે મનુષ્યના ઉપયોગ માટે હાનિકારક કે અયોગ્ય છે તો તેને જપ્ત કરી શકાય છે. 415 મનુષ્યના ઉપયોગ માટે હાનિકારક કે અયોગ્ય ખાદ્ય સામગ્રી રાખનાર વ્યક્તિને નજીકના પોલીસ સ્ટેશને લઈ જઈ શકાય છે. 416 દ્વારા 414 મુજબની ખાદ્ય સામગ્રી ફરી વેચવામાં ન આવે કે માનવી વપરાશ માટે ઉપયોગમાં ન લાવી શકે તે પ્રમાણે તરત જ નષ્ટ કરવાની જોગવાઈ છે. તો 414 શું હતું કે એવી ખાદ્ય સામગ્રી જો તે મનુષ્યના ઉપયોગ માટે હાનિકારક કે અયોગ્ય છે તેને જપ્ત કરી શકાય. 414 મુજબની સામગ્રી જે નષ્ટ કરી ન શકાય એવા સ્વરૂપની હોય તો આ ધારાનુસાર મેજિસ્ટ્રેટના આદેશથી નિકાલ કરવામાં આવશે તથા દંડ કરવામાં આવશે. રોગવાહકો તથા કીટકો નિયંત્રણ. 381 મંજૂરી લીધા વગર કોઈપણ નવો કૂવો ટાંકી તળાવ બેઝ કે ફાઉન્ટેન ખોદી શકાશે નહીં કે તેનું બાંધકામ કરવામાં આવશે નહીં. એટલે કે મંજૂરી લેવી જરૂરી છે. જ્યારે પણ કોઈ કૂવો ટાંકી તળાવ કે કોઈ ફાઉન્ટેન આપણે બનાવવો હોય તો પહેલાં મંજૂરી લેવી જરૂરી છે, પછી જ બાંધકામ કરવામાં આવશે. પછી 381B કોઈપણ વ્યક્તિ તેની માલિકીની હકની કોઈ જમીનમાં પાણી જમા કે ભરેલું નહીં રાખી શકે જેમાં મચ્છર ઉત્પન્ન થઈ શકે અથવા મચ્છરની ઉત્પત્તિ થવાની સંભાવના હોય. પછી 191B કૂતરા કરડવાથી થનારી રેબીઝ બીમારી અને રખડતા કૂતરાના ઉપદ્રવ ઉપર નિયંત્રણની દ્રષ્ટિએ જપ્ત કરી શકાય તથા હડકાયેલા કૂતરાનો નાશ કરી શકાય છે. BPMC એક્ટની કાયદાની ધારે 61F ને આધીન જન્મ તથા મૃત્યુનું રજિસ્ટ્રેશન કાર્ય કરવું મહાનગરપાલિકા માટે ફરજિયાત છે. 61-60 મુજબ સાર્વજનિક હોસ્પિટલો અને દવાખાના સ્થાપવાનું કામ પાલિકાના સ્વાસ્થ્ય વિભાગનું છે. 385ના આધીન મૃત જાનવર માટે મરદું હટાવવા માટે ફી ચૂકવવાથી મૃત મરી આવતા બધા જાનવરોને હટાવવા એ પાલિકાનું કર્તવ્ય છે. GPMC એક્ટ અને આની PDF હું એ ટેલિગ્રામ ચેનલ પર અપલોડ કરી દીધી છે અને ટેલિગ્રામ ચેનલની જે લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં મૂકેલું છે. અને એક સ્પેશિયલ થેન્ક્સ એના માટે પણ જેને આ GPMC એક્ટ વિશે બનાવ્યું છે. તો
आशा छे तमने आ वीडियो घणो उपयोगी बनशे तमारी एग्जाम माटे, अने मने पण घणी खुशी थशे जो आ वीडियो तमने हेल्पफुल थशे। थैंक यू वेरी मच वीडियो जोवा माटे। Thank you.